चलो बाळ मित्रों, आवा જોવાનું છે આપણે વસ્તુચિત્ર ને વસ્તુચિત્ર મેં આગળ જ કહ્યું ને કે તેને પદાચિત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો બાળ મિત્રો, તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારા ઘરમાં વપરાશમાં લેવાતા લોટો, પ્યાલો, સાબુદાની જેવા આકારોના રેખાંકન તમારી ચિત્રપોથીમાં કરો। અને રેખાંકન જ્યારે કરો છો ત્યારે પેન્સિલનો ઉપયોગ આપણે કરવાનો છે। તમને જે તૂટક તૂટક લાઈન આપી છે ને બાળમિત્રો, એને આપણે શું કરવાની છે, જોડવાની છે। તો હવે એ જોડવા માટે આપણે શેનો ઉપયોગ થશે બાળમિત્રો, પેન્સિલનો। અને હવે જુઓ, અહીંયા તો આપણે ઘણું બધું આપ્યું છે કે લોટો, પ્યાલો, સાબુદાની, ડબ્બો। હવે એવી રીતના જ બાળમિત્રો કે વસ્તુચિત્ર એટલે કે નિર્જીવમાં ઉત્પન્ન થતી વસ્તુ હોય છે, જે કોઈ બેન્ચીસ, ટેબલ, ખુરશી, આ બધું જ નિર્જીવ વસ્તુ છે, એનું પણ આપણે વસ્તુચિત્ર કરી શકીએ છીએ અને એ પદાચિત્રની અંદર જ ઉત્પન્ન થાય છે। તો આ વસ્તુ સિવાય પણ આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે જે વસ્તુચિત્ર તરીકે દોરી પણ શકીએ છીએ। તો બાળમિત્રો, આપણે હવે અહીંયા રેખાંકન કરીએ। તો ચાલો પહેલી શરૂઆત આપણે અહીંયા વળાંક જેવા આકારથી શરૂઆત કરીએ। બરાબર લીટી ઉપર જ ચાલવાનું રહેશે। આ થયો આપણે એક વર્તુળ જેવો આકાર। જો બાળમિત્રો, છે ને અહીંયાથી વર્તુળ જેવો આકાર દેખાય છે। હવે અહીંયા ઉપરની લીટી પર પાછું આપણે નળાકાર જેવો ઉપરનો જે આકાર હોય છે ને તેવું કરવાનું છે। આપણે આગળના વિડીયોમાં જોઈ જ ગયા છીએ વસ્તુચિત્ર અને વસ્તુચિત્રના આકારો, અને એ આકારોથી પણ એક આકારોનું સર્જન થાય છે। હવે જુઓ ડબ્બો, તો ડબ્બાને અહીંયા આપણે સ્કેલ જેવો આકાર, સ્ટેટ લાઈન, જો બાળમિત્રો આ થઈ ગયો તમારો ડબ્બો। હવે નીચે આપણને આપી છે તપેલી, તો તપેલીની પહેલાં તો સીધી લીટી બંને બાજુ, પછી આ જે આકાર છે આપણને નળાકાર આકાર જેવો દેખાય છે, દેખાય છે બાળમિત્રો। હવે આપણે નળાકારનો જે ઉપરનો રાઉન્ડ જેવો ભાગ આવે ને એ આખી આપણને સપાટી દેખાય છે, તે સપાટી દોરવાની છે। જો આવી રીતના જ તમારે પણ તમારું રેખાંકન આ સુંદરતાથી અને લીટી ઉપર જ કરવાનું રહેશે। તો બાળમિત્રો વ્યવસ્થિત ચોકસાઈથી આ વસ્તુ કરશો।